भगवान कृष्ण ने याद करजो, भगवान कृष्ण मित्र कंस मारो मामो छे, मराय नहीं तो मथुरा नी हालत शुं थाय साहेब। कोई एम के हूं तारो काको छु, हूं तारो आ छु, भाई छु, तेरे समझी लेवानो मित्रों। भाजप ने कांग्रेस भाई, कांग्रेस एटला माटे नहीं के 27 વર્ષમાં કઈ કર્યું નહીં સિવાય વેચાવા। હમણાં કોંગ્રેસ ના બોદલાઈ ગયા, કામ બોલે એટલે મેં કોંગ્રેસ વાળાને કીધું કે આ કામ છે ને બોલે, મને તો વેચાવાનું। ભાવ લગાડીએ ભાવ, જેમી કે ખેડૂત છે એ અરાજી કરે એપીએમસી ને, એમાં મારી અરાજી થાય। એક મીટિંગ થાય પછી 1.5 કરોડ, પછી બીજા એમ કરી 1.5 માં ન પોહાય, મેં ખર્ચો બહુ કર્યો, બહુ પ્રજાને મૂર્ખ બનાવી, પછી હરપચો ને માના શું કહેવાય મામુ બનાવ્યા, મારે 1.5માં ન પોહાય, તું તો 2 2। મિત્રો એક વાત મને સમજાતી નથી કે આપણો મનુષ્ય અવતાર છે, 60-70 વર્ષની જિંદગી છે, શું લઈને જવાના છીએ સાહેબ, શું લઈને આવ્યા છીએ? ઈશ્વરનો પરમ કૃપાનું પરમાત્માનો નિયમ છે સાહેબ, એક સોય જેટલી ચીજ લઈને જવાની નથી તો આ હરામનો રૂપિયો ખાઈ ધૂળના થઈને કામ અહીંયા ચક્રો મારો પાછા આવો છે। કરો તો કામ થાય તો કરો, બાકી મૂકી દો સાહેબ। એટલા માટે કહું છું કે રાજનીતિ મજબૂરી છે, પણ એક વાત મારે આપણે એ કહેવી છે કે આ વખતે ભ્રમિત ન થતા, કોઈ પણ ભાજપનો નેતા આવે ને તમારો સગો મામો હોય તો સગા મામાને પૂછજો કે મામા તમને 27 વર્ષ મત આપ્યા કે ન આપ્યા, એટલે કહે કે આપ્યા, તમે મારા દીકરા માટે એક સારી અંગ્રેજી મીડિયમની શાળા ગામમાં બનાવી ખરી, પૂછવું જોઈએ કે ના પૂછવું જોઈએ? મિત્રો એને પૂછજો, તમે એક સારું દવાખાનું બનાવ્યું હોય તો કોઈ 27 વર્ષમાં તમે, હું એકની જગ્યાએ જતા ગાઉં છું સરકારી કર્મચારીમાં, કર્મચારીઓ સરકારી કચેરીઓમાં, એક જગ્યાએ મારો ભ્રષ્ટાચાર વગર કામ થયું તો કહો કે મામા તું એ કામ ન કરી શકતો હોય, તારા ઉપલા બધા બુચુસી આવો, એના બાપ બુચુસી આવો, એના મા બુચુસી આવો। અને એનાથી મોટી વાત કે આમ આદમી પાર્ટી વાળા આવીને અમને ગેરંટી કાર્ડ આપી ગયા છે, 1 માર્ચથી 8 ડિસેમ્બરે પરિણામ હોય, 15 ડિસેમ્બરે શપથ ગ્રહણ થાય, અને 1 માર્ચથી ગુજરાતના નાગરિકોનો વીજળી બિલ ફ્રી ન કરીએ તો માનજો ચારણ નહોતું સાહેબ। અને આ વાત એટલે માટે કહું છું કે મામાને પૂછજો તમારા બાપની તાકાત છે? મિત્રો કોઈ પણ આપણો સગો હોય દર મહિને વીજળી બિલ આપણે આપતા નહીં આવે, અને વીજળી બિલ એટલા માટે ઘણા એમ કે મફત ને અમારે નથી જોતું, લાઈન માં પોતે લઈ ઉભો હોય પાછા કમર કરતા, તો એક ટ્રેક્ટર વાળા પાસેથી લાંચ લેવાનો મુકતો નથી, અને એમ કહે કે મફત નું નથી કહેતો, એનો મતલબ કે તું આરામ નો ખાય છે, આ મફત નું નથી। અરવિંદ કેજરીવાલ ની કોઈ કરિયા કામ કરીને કરે આપવા નથી દેતા, કમાવા નથી દેતા? મિત્રો એક વાત કામ કરીને આ કમર કરતા તમારે કહેવાની છે, મફત નો કોને કહેવાય? તમે ઉઠીએ અને સવારથી આપણે ટેક્સ ભરીએ છીએ, સાંજે સુઈએ ત્યાં સુધી ટેક્સ ભરીએ, અને હમણાં આપણા ગુજરાતી પ્રધાનમંત્રી થયા એટલે 2 ફાયદા આપણે સીધા થયા, એક તો ગરબા ઉપર ટેક્સ નાખ્યો, નજર હતી અહીંયા ગરબા ઉપર ટેક્સ નાખ્યો ખબર છે ને, અને બીજું પરોઠા ઉપર નાખ્યો, તમને ખાવા ન દઈએ માજી પરોઠા ઉપર નહીં, નજર પડી ગઈ મને, વડીલો હતા એ કહેતા હતા કે દીકરા વાંધો આપણે ભરોસા ન કરાય, પણ મારે આપને કહેવું છે મિત્રો કે 1 માર્ચથી આમ આદમી પાર્ટીની સરકાર આવી, 1 માર્ચથી તમારું વીજળી બિલ 0 આવશે,
જીરો આવે એટલે મોંઘવારીમાં રાહત થાય કે ન થાય. હમણાં મેં એક ભાષણ કર્યું કે ગેસ ના સિલિન્ડર હોય, મતદાન કરવા જાઓ એટલે ગેસ ના સિલિન્ડર ને પગે પડીને જાજો, એટલે સિલિન્ડર બે સિલિન્ડર ફ્રીની જાહેરાત દિવાળી માટે કરી દીધી, ખાલી દિવાળી પૂરતી. પણ કાયમી સિલિન્ડર ફ્રી કોઈ નહીં કરી શકે. મોંઘવારી ઈ સિલિન્ડર ના ભાવ નક્કી કરવાનું જવાબદારી કેન્દ્ર સરકારની હોય. પણ મિત્રો એક વાત, મોંઘવારી ઈ રાહત જે આપણે ન કરી શકીએ ઓછા, પણ મહિલાઓ માટે માતા બેન દીકરીઓ 18 વર્ષથી ઉપરની હોય, આમ આદમીની સરકાર બની દરેક ઘરમાં, માની લો કે માતા બેન હોય, સાસુમાં હોય, વહુ હોય ને દીકરી હોય 18 વર્ષથી ઉપર ઘરમાં, તો 3,000 રૂપિયા મહિને 1,000 રૂપિયા નાખવાની આપણે જાહેરાત કરીએ છીએ સાહેબ. એટલે 3,000 રૂપિયા મળે તો 3 સિલિન્ડર ફ્રી થઈ જાય કે નહીં? પછી કોઈ સિલિન્ડર ની જરૂર ખરી? આ મહિલાઓ માટે જ કેમ? ભાઈઓને તમે 1,000 રૂપિયા આપો મહિને, બધા ઓળખા નથી. હા જો એમ કે મને તો સરકાર માંથી હમણાં જમા થી આવ્યા છે, હું તારા ઘરે જ લેવા નથી એવો. બેન ને ચોટે પાછો સાંભળ્યો, હવે તો મને દૂધમાં ભરી દે ગ્લાસ, તો પેલો પીને આવ્યો અને શું ગ્લાસ એમ કરીને ટકડી જાય. પણ મારે મિત્રો એ કહેવાનું છે કે 1,000 રૂપિયા મહિલાઓને એટલા માટે આપવા છે આપણે, કે માની લો કે માતા બેન દીકરી બધા સરખા નથી હોતા. કોઈ ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે, કોઈ ગરીબ છે અને મા ના ઘરે જન્માષ્ટમી કરવા આવે, દિવાળી કરવા આવે, દીકરીઓ આવે અને દીકરી અધિકારી હોય મોટી, પણ જયારે દીકરી મા ના ઘરે થી બહાર જાય એટલે મા ને એમ થાય કે મારી દીકરીને હું 20 રૂપિયા 50 રૂપિયા કાઢીને આપું કાપડાના, પણ જયારે મા પાસે હોય નહીં ત્યારે મા મૂંઝાય મનમાં. અને એટલા માટે મિત્રો કોઈ મારી મા બેન દીકરી મૂંઝાવી ન જોઈએ. 1 મહિને 1,000 રૂપિયા પડતા હોય અને દીકરી અધિકારી હોય ને છતાં મારો એને 10 રૂપિયા આપે ને વિદાયના, એને બહુ મીઠા લાગે, બહુ વાલા લાગે. અને એટલા માટે માન્ય અરવિંદ કેજરીવાલજી નક્કી કર્યું છે કે માતા બેન દીકરીઓ માટે મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે. બીજી એક જાહેરાત હું આજે અહીંયા કરી દઉં છું, દિલ્હીમાં દરેક માતા બેન દીકરીને સરકારી બસો ફ્રી છે. આપણે જોઈએ ભાઈઓને નહીં, હા બધી હા બધી હા નહીં ભાઈઓ માતા બેન દીકરીને આમ આદમી પાર્ટીની સરકાર બની, તમારે અહીંથી અમદાવાદ જવું હોય, દ્વારકા જવું હોય, સોમનાથ જવું હોય, આખા ગુજરાતમાં ગુજરાતની સરહદ થાય ત્યાં સુધી મા બેન દીકરીને સંપૂર્ણ એસટી બસ સુવિધા ફ્રી. અને રૂપિયા ક્યાંથી લાવશે ચિંતા ન કરતા, એક બુચ્ચુસિયાને પકડી લઈશ ને કહીશ કે જેલમાં જવાનો છે ભાઈ, 2,000 કરોડ ની સંપત્તિ તે બનાવી, પ્રેમથી સરકારના ખાનામાં નાખી દે 200 કરોડ, એટલે 200 કરોડ આખા વર્ષમાં ફ્રી, સાચું કે નહીં? અને આ પછી મને બહુ આવડે કારણ કે પત્રકાર તો માં ધંધા જી ગયો, આમ કરીને તલવાર કરી એટલે ફગે પડતા આવે. સાહેબ રેવા દીયો, રેવા દીયો, મેં રેવા નથી દેવાનું. તમને ખબર છે જામનગર માં આવ્યો છું, મારા પાસે એક વિડીયો આવ્યો હતો, જામનગર ના કલેક્ટર પાસે ધારાસભ્ય જાય છે, કલેક્ટર ને ખકડાવે છે, ધારાસભ્ય ને ખકડાવે છે, આવો વિડીયો હતો. હું તો તમને ખબર છે અખિલ બ્રહ્માંડ ના કંપની ના માલિક સિવાય કોઈના બાપ થી ડરતો નથી. મેં વિડીયો ત્યારે મારી ચેનલમાં લગાડેલો અને મેં એવું કીધેલું કે કલેક્ટરની આટલી હિંમત, એક ચૂંટેલા ધારાસભ્યને નીચે બેહાડીને ધમકાવે. મિત્રો મારું સપનું છે તમારા ગામમાંથી આમ આદમી પાર્ટીની સરકાર આવીને જામનગર કલેક્ટર પાસે જાઓ અને તમને જો કલેક્ટર સાહેબ નું કેમ કે માનજો કોઈ રાજનીતિમાં આવ્યો એનો આવ્યો છે. આ નોકર છે બધા,
पर तमे नमारा नेताओं मोकलिया नमारा लोगों ने छूटिया नमारी वातों में आवी गया अने मायकांगलाओ नेता होय पछी तो आयु थाय साहेब आ लीमड़ो छे एमां केरी नो आशा राखी शकाय एना माटे तमारे आंबो वाजवो पड़े अने आंबो एमने न थाय आंबा माटे मेहनत करवी पड़े लीमड़ो एमने थई जाय गांडा बावड़ एमने थई जाय गांधीनगर में तमे 27 वर्ष थी गांडा बावड़ वाव्या छे पैडिया जाए आम कहीं केरी ना आवे पर बीजी मारे आ जाहरात तमने करी देवी छे जो ज्ञाति जाति धर्म ऊपर मतदान न करता मात्र चाळ्यू आम आदमी पार्टी सगो मामो अच्छा घणा लोको एम के बरो सगो मामो उभो छे काई वांधो नहीं उभो छे एनी रेली में जा एनी गाड़ी में बेस पण अंदर जाए एटले तमारा दीकरा माटे झाड़ू बटन दबावी नहीं हावणा એટલા માટે મિત્રો કે આપણી પાસે રૂપિયો નથી ભાજપે નક્કી કર્યું છે કે એક મતના 10-10 હજાર રૂપિયો આપવાનું છે માન લો તમને 3 હજાર આપે તો માનવાનું વચ્ચે હાથ કપકી કરી ગયો બરોબર યાદ રાખજો મને તો બધી ખબર પડતી હોય વચ્ચે કપકી કરી જાય અને 500-500 આપતા નથી બહુ વધારે આપે છે ગઈ ચૂંટણીમાં 2 હજાર રૂપિયા આપ્યા पछी गाड़ी आई तो शिफ्ट आई चूंटी पी मित्रों आ चूंटनी रूपिया वेचाशे दारू वेचाशे बधुं तमने ठीक पड़े हूँ रूपिया लई लेजो दारू नो कहेतो नथी मारा थी न बोलाय हा घणा देना माटे ज राह जोता भजिया भजिया मां ने भजिया मां पेपर दीकरा ना फोड़ा बोलो एक पेपर फूटे छे बे पेपर फूटे छे पांच पेपर फूटे छे 10 पेपर फूटे छे वरी भजिया खाई पाछो कमर न दबन दबाई दे पेला पेपर फूटी ना जिंदगी मां सत्य नो साथ आपो हाँ सत्य में साथे चालू अघरू छे सत्य में पचाव अघरू छे सत्य पाछे आम जाहेद लाली कदाच न पण होय पर सत्य पाछे खुमारी बहु मोटी होय घणा लोको मने एम के कीधुं सुधर भाई अमे बहार नहीं आवी शकीए मैं कीधुं क्यांथी आवी शको गाम नो तमे करी नाख्यो तमे क्यांथी आवी शको बाकी बहार जोई सुधाम गढ़ी मारो इनकम टेक्स नी रेड हालो आजे मारी गाड़ी मगफड़ी थी कहता था तो हूँ निकलो तो आज मैं पोस्ट मूक फेसबुक में और आखा वाई आई गई जा मित्रों घना लोग मन की सुधन भाई बाहर नहीं निकली सके तमारी साथ है मारे बधा ने कहव उद्योगपति ने पर मारे कहव जो कान खोली सांभी लेजो तमे खोटू कर्यु छे बधाए छे ने वांधो नथी पर आम आदमी पार्टी विरुद्ध कोई पण अधिकारी कोई पण उद्योगपति कोई पण बुचुशियो अमारी विरुद्ध काम करवानुं चालू करे तो 15 दिवस पछी ठेकाणे फाड़ी देशुं आ भाई बराबर छे के नहीं तमे कई भाजपनी गलूडी पकड़ी होय जरूरी नथी आजे मने प्रकाशभाई कीधुं 3-3 वखत आ सभाना स्थळो केन्सल कर्या प्रकाशभाई ने अधिकारी डिटेन करे मने अत्यारे खबर पड़ी मैं कीधुं नहीं तो केस तो कोई नहीं उपर અને કામ કોલિન મોટા અધિકારીઓ આંબડી લે બધાની કુંડળી કાઢતા મને ખાલી 24 કલાક લાગશે 24 કલાકમાં તમારો ફાર્મ હાઉસ તમારા વતનમાંથી શોધી લાવીશ અને આમાં મારામાં આવડત છે હા એનો અર્થ એ નથી કે આપણે કોઈ ખરાબ રીતે ખોટી રીતે હેરાન નથી કરતા પણ મારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને સામાન્ય જનતાને आम नागरिक ने कोई अधिकारी हैरान करवानी कोशिश करी तो इन्हें बचावा माटे मारे तमारी नौकरी ले विशेष तो वार नहीं लागे चपटी वार तो ले जस तो प्रजा हैरान था तो बिल्कुल न चलाई लगा त्रिजो मैंने खबर से यहां प्राइवेट नौकरी बहुत अच्छी सरकारी नौकरी में लागू है बेरोजगारी होने कहू छू मैंने खबर से घना कुआ रहे बीच आता फेरा करे सगाई मेहनत नहीं करता
સગાઈ કરવા જાય એટલે શું કરે દીકરો, તો પરીક્ષાની તૈયારી કરે એટલે દીકરીની મમ્મી હાભડું કે એટલે રસોડામાં જાય. એટલે હું થયું તો આને હમણાં દીકરી ન દેવાય, કેમ તો કે આ તલાટીની પરીક્ષાની તૈયારી કરે છે ને ભાજપ પાડાના રાજમાં તલાટીના પેપર ફૂટી જાય આને નોકરી નહીં મળે. પછી કે હમણાં અમારો વિચાર ઓછો છે, ખરેખર વિચાર તો હોય પણ આ ભાજપ પાડાના કારણે ઘણા લોકો કુંવારા રહ્યા છે ને શ્રાપ આપે છે, બધું આપે છે. કુંવારાનો શ્રાપ બહુ લાગ્યો, એક ગરીબની તુલસી કે હાય ગરીબ કી કબીન ખાલી જાય સાહેબ ગમે સિંહાસન હોય એક ગરીબ ની બધું આ લાગે એટલે સિંહાસન પતી જાય. અને એક કુંવારો જયારે બહાર કાઢે ને ત્યારે સિંહાસન ખતમ થઈ જાય. મારે કુંવારાઓને વિનંતી કરવી છે, સિમ્પતિ છે, ચિંતા ન કરતા, તમારો ભાઈ આવી ગયો છે મેદાનમાં, પેપર ફૂટવાય નહીં જોઈએ, તમારે સરકારી નોકરી આપીશું, ખાનગીમાં 80% આપીશું, અને જ્યાં સુધી નોકરી નહીં મળે ત્યાં સુધી નોટ કાર્ડ પેલો ગેરંટી કાર્ડ લઈ લેજો, મહિને 3,000 રૂપિયા આપવાની જવાબદારી આપણી છે સાહેબ. આપણે જોઈએ શું નાના નાના કામમાં પોલીસ વાળા હેરાન ન કરે, વેપારીઓને પાલિકા વાળા હેરાન ન કરે. આજ જોઈએ બીજું, આપણે કઈ મસ્જિદ જોઈએ ભાઈ, કોઈ થી નથી જોતી. સારી સ્કૂલ જોઈએ જેથી કરીને મારો બાળક, મિત્રો આજે અમદાવાદમાં રહેતા અમારા સંબંધીઓના બાળક છે એ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, સારી સારી ઇંગ્લિશ બોલી શકે છે. અને અહીંયા ગામમાં રહેતો એક નાનકડો બાળક જયારે ઇંગ્લિશ બોલી ન શકે ને એની ચિંતા આપણે કરવાની છે, અને એટલા માટે કરવાની છે. સ્કૂલ ને તમે ચિંતા ન કરો, આ ચોમાસું છે, આવતા જો આમ આદમી સરકાર આવે અને તમારામાં અહીંયા ટોપ ક્લાસ ની સ્કૂલ ન હોય ઈશુદાન ગઢવી જોતો મારી ગાડી મૂકજો સાહેબ. ખબર એ સાંભળી છે પણ અહીંયા મારો પાવર થોડો છો. હા હું એ જ કહું છું, જ્યાં સુધી સરકાર નહીં આવે ત્યાં સુધી નહીં આવે. હા મારા વાલા મતદાન કરશો તો આવશે. હા હમણાં એક સરપંચ બધાને ભેગા હતા એટલે એક સરપંચ આવ્યું, સરપંચ આવીને કે સુદામભાઈ ગામ આખું રેડી છે પણ આ બ્રિજ બનાવી દઈએ પછી મતદાન કરશે. મેં કીધું તું સરપંચ બનીને તમે ગામ મળે એવું કીધું તું, પેલા બ્રિજ બનાવી દો પછી સરપંચ બનતું. પછી મને ખબર પડી 5 લાખ લઈ લીધા હતા. અત્યારે જો એક વાત તમને અસંભવી દઉં, આ બધું ત્યારે થશે જયારે આમ આદમી પાર્ટીની ડિસેમ્બરમાં સરકાર આવશે. હું મહામંથન છોડીને શું કામ આવ્યો તમને ખબર છે, મારો લાખો નો પગાર હતો. હા પણ એમને કહેતા પણ મારું એમ માને નહીં ને. હા પણ એ જ કહું છું, જો સમજો એક આખી વાત, સભાઓમાં આવવાથી સરકાર નથી બનતી. તમારે બધાએ 10-10 વ્યક્તિઓને લઈ મતદાન મથક સુધી લઈ જવાનો, તમે પોતે લડો છો એમ લડવાનો, અને ઝાડુ ઉપર મતદાન કરાવવાનો અને સીટો ગાંધીનગર પહોંચાડવાની ઝાડુની આ જયારે કરીશું. જો અત્યારે આઈબીનો રિપોર્ટ એવું કહે છે કે આપણી 89 થી 93 સીટ આવે છે, કાંઠા ઉપર છીએ, કાંઠા ઉપર છીએ, પણ ભાજપે મોટું ષડયંત્ર કર્યું છે.